સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રંગધ્રાની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ સુધારણા કાર્યક્રમ ચાલતો હોય ત્યારે ધ્રંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો સવારથી ટોકન માટે લાંબી લાઇનોની કતારમાં ઉભા રહે છે. સામાજિક કાર્યકર તથા ગુજરાત ફાર્માસિસ્ટ સમિતિના પ્રમુખ પાસેથી મળતી માહિતી મુજબ ઘણા સમયથી પોસ્ટ ઓફિસ ખાતે લોકો આધાર કાર્ડ સુધારણા માટે પડાપડી કરે છે અને ટોકન માટે મનફાવે તેવા સમયે બારીઓ ખોલી ટોકન વિતરણ કરે છે. ઉપરાંત અમુક સમયે અરજદારોનું વારો નથી આવતો. ટોકન લીધા પછી પણ ઘણા અરજદારો ગ્રામ્ય વિસ્તારોમાંથી શાળામાં રજાઓ પાડી માત્ર આધાર કાર્ડ સુધારણા માટે પોસ્ટ ઓફિસ ખાતે આવે પરંતુ ખાવા પડે છે ધર્મના ધક્કા તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાલ તો અરજદારોની માંગ છે કે સરકાર તથા આધાર કાર્ડ સુધારણા કેન્દ્ર દ્વારા યોગ્ય રીતે તાત્કાલિક લોકોનું કામ થાય અને ધર્મના ધક્કા ન ખાવા પડે તેવું આયોજન કરવા માંગ કરી છે. બેલા ભાઈ રાજકોટ ગામ ચુલે, હું છોકરાઓને રજા પાડી અને આજ અહીંયા સેવા સદન એટલે પોસ્ટ ઓફિસે આવ્યો છું અને અહીંયા અહીંના આધાર કાર્ડ અપડેટ કરાવવાના છે. તો એ કામ અમારું અહીંયા નિશાળે છોકરાને પાડીને આવી તો અમારું એ કામ એક દીમાં નથી થતું અને બીજા દિવસે પણ આવવું પડે છે. એટલે અમે કેટલા દિવસ છોકરાને રજાઈ પાડી શકીએ અને ક્યાં સુધી આવું હાલશે? હવે જો આ તંત્ર જો હરખી રીતે ટેમસર ખોલશે નહીં, ટેમસર કામ નહીં કરે તો આ ચ્યાં લગીને માણસો હેરાન થશે. કાલ કેટલા પણ બહેનો આવી અને બિચારાને એમને ટેમ પૂરો નથી આપ્યો અને એ પાછા કાઢ્યા છે. હવે એ બબે બબે દીથી બેઠા છે અહીંયા તો પણ એમનું કામ નથી થયું. તો આનું કરવાનું શું હવે? એટલે મારી સરકારને એવી અપીલ છે કે નમ્ર વિનંતી, જલ્દી ઝડપી જેટલું બને એટલું કાર્યવાહી કરે અને એમાં સહી કરે. હું મેહુલ પંચાલ, પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન વિદ્યાર્થી સમિતિ તેમજ વિદ્યાર્થી નેતા. આજે સવારે મારા પર બે કાર્યકર્તાઓનો ફોન આવ્યો છે કે અહીં સવારે અમે આધાર કાર્ડના સુધારા કરવા આવીએ છીએ તો ટોકન લેવું પડે છે. તો ટોકન લેવા માટે લાઇનમાં લાગે છે એ લોકો 6 વાગ્યાથી, છતાં પણ હજી 9 વાગે મન પડે એમ દરવાજા ખોલે છે અને મન પડે એમ ટોકનો આપે. ઘણા લોકો એવા બી છે કે જે છોકરાઓની રજા પાડીને આજે અહીંયા સ્પેશિયલ આવ્યા છે અને આધાર કાર્ડના સુધારા માટે, છતાં બી 9 વાગે ખોલે છે, કંઈ કોઈ પણ પ્રકારનું તંત્રમાં કોઈ સુધારો નહીં. ઘણા ટાઈમથી આ વસ્તુની રજૂઆત મેં અંગત રીતે પણ કરી હતી કે આવી રીતના ન ચાલે. 8:30 તમે જો ટોકન લીધેલું હોય તો 8:25 આવો તો બી એ ટોકન પૂરું થઈ જાય. અમુક વખત એવું બી બને છે કે 8:35 આવ્યા તો એ ટોકન નહીં મળે તમને, અને જો વહેલા આવીને બેઠા છો તો બી રાહ જોવાની તમારે, તો પછી એનો કોઈ અંત નથી. અને અત્યારે ઘણા લોકોના મારામાં ફોનો આવ્યા છે કે આને કંઈક સુધારવાની જરૂર છે. એટલે આજે હું અંગત રીતે પણ અહીંયા આવ્યો છું અને આપ સર્વને પણ અપીલ કરું છું કે અમે આના પછી જો આવું નવું રહેશે તો પછી આની ઉગ્ર રજૂઆત કરવામાં આવશે જેનું જવાબદાર તંત્ર રહેશે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.